મિત્રોનો બસ સ્કૂલ ગ્રુપ એન્ડ વાસુદેવ વિદ્યાલય દ્વારા મોના પર સ્વાગત આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. પાઠ ચાર મૂળભૂત વાક્યને યોગ્ય ક્રમમાં આપણે આજે ગોઠવતા શીખવાનું છે. એટલે જે વાર્તા આપણે સી અને સીઆર વાળી જે સાંભળી હતી સસલાંત્રણેની, હવે એ વાર્તાને આપણે યોગ્ય ક્રમમાં આજે ગોઠવવાની છે. નીચે આપેલા વાક્યને વાર્તાના ક્રમમાં ગોઠવી ખાનામાં ક્રમ લખવાના છે. આપણે અહીંયા આનું છે એની અંદર આપણે ક્રમ લખવાના છે. તો હવે હું જે રીતના ક્રમ તમને લખાવડાવીશ એ રીતના તમારે લખતા જવાનું છે. પેલું છે અહીંયા આપણને આપેલું છે તો સિંહ જંગલનો રાજા હતો. આ છે નંબર એક. અહીંયા તમને ક્રમ આપી દીધેલું છે સિંહ જંગલનો રાજા છે હતો. પછી બીજું વાક્ય આવશે સિંહ જાતે શિકાર કરતો હતો. સિંહ જાતે શિકાર કરતો હતો આ વાક્ય છે નંબર બે. પછી અહીંયા ત્રણ બાકી બધું હોય એ શિયાળ ખાતો હતો. એટલે આ વાર્તા આપણે યોગ્ય રીતના તો સાંભળી હશે તો આના યોગ્ય ક્રમ આપણને આવડશે. ગોખીને આપણને આ વાક્ય તો નહીં જ આવે. તો આપેલું છે સિંહ જંગલનો રાજા હતો, બીજું સિંહ જાતે શિકાર કરતો હતો, ત્રીજું બાકી બધું હોય એ શિયાળ ખાતો હતો. હવે નંબર ચાર સિંહ હરડો થઈ ગયો, એમાં આવશે નંબર ચાર સિંહ ઘરડો થઈ ગયો. પછી અહીંયા આવશે નંબર પાંચ સિંહમાં શિકાર કરવાની શક્તિ ન હતી. નંબર પાંચ સિંહમાં શિકાર કરવાની શક્તિ ન હતી. હવે ત્યારબાદ આવશે છ દૂરથી એક સસલો આવતો હતો, આમાં આવશે નંબર છ દૂરથી એક સસલો આવતો હતો. હવે ત્યારબાદ છે અહીંયા નંબર સાત સિંહ શિયાળની વાત માનીને હલ્યા ચલ્યા વગર પડી રહ્યો. આ છે નંબર સાત સિંહ હલ્યા ચલ્યા વગર પડી રહ્યો. હવે ત્યારબાદ છે આ વાક્ય છે આઠ સસલો થોડી વાર સુધી પડેલા સિંહને બરાબર જોતો રહ્યો. આ ક્રમ નંબર આઠ આવશે અહીંયા. હવે ત્યારબાદ અહીંયા છે નવ સસલાને સાચી વાતની ખબર પડી. ત્યારબાદ છે નંબર દસ સસલો ત્યાંથી ભાગી ગયો. હવે આપણે વાંચતા જશું ને એટલે આપણને યોગ્ય રીતના ગોઠવાયેલા લાગશે. પેલું છે સિંહ જંગલનો રાજા હતો, સિંહ જાતે શિકાર કરતો હતો, બાકી બધું હોય એ શિયાળ કરતો હતો, સિંહ ઘરડો થઈ ગયો હતો, સિંહના શિકાર કરવાની શક્તિ ન હતી, દૂરથી એક સસલો આવતો હતો, સાત સિયાની વાત માની ને હલ્યા ચલ્યા વગર પડી રહ્યો, આ સસલો થોડી વાર સુધી પડેલા સિંહને બરાબર જોતો રહ્યો, પછી છે નવ સસલાને સાચી વાતની ખબર પડી, ને નંબર દસ સસલો ત્યાંથી ભાગી ગયો. હવે આ રીતના આપણે વાંચ્યું તો આપણને વાર્તાના રીતના યોગ્ય હોય એવા ક્રમ ગોઠવાયેલા લાગ્યા. એટલે ક્રમ આડા અડા ન થાય એનું બધા યોગ્ય રીતના ધ્યાન આપવાનું છે. હવે ત્યારબાદ પેજ નંબર 72 ઉપર પ્રશ્ન નંબર 24 અંગૂઠાની છાપમાંથી ચિત્ર બનાવી રંગ પૂરો. અહીંયા આપણને અંગૂઠાનો આ રીતના આપણે છાપ લગાવવાની અને એની ફરતે પતંગ દોર્યું છે. પછી અહીંયા બતક જેવું દોર્યું છે, અહીંયા કોકરોચ જેવું દોર્યું છે, અહીંયા માછલી દોરી છે. તો અહીંયા જે દોરેલું હોય એવું તમારે અહીંયા સેમ બીજું દોરવાનો પ્રયત્ન કરતું જવાનું છે. એટલે પહેલા છાપ પાડશો અને ત્યારબાદ આવા ચિત્ર આપણે દોરતા જવાના છે. હવે ત્યારબાદ આગળ પ્રશ્ન નંબર 25 તો પ્રશ્ન 24 ને ધ્યાનમાં રાખી મિત્ર સાથે વાતચીત કરવાની છે. તો આ તમારે બધાનો ઉત્તર જાતે લખવાનું થશે કારણ કે તમે ત્યાં શું કર્યું છે એ તો તમને જ ખબર હશે. બીજા ખાનામાં તમે શું બનાવ્યું હવે અહીંયા તમારે કદાચ કોઈ બીજું ચિત્ર દોરવું હોય તો પણ તમે ત્યાં દોરી શકો છો. પછી પતંગિયું ક્યાં ક્યાં રંગનું છે તો આપણે કહેવાનું કે લાલ અને લીલા રંગનું છે. પછી ત્રીજા અને છઠ્ઠા ખાનામાં તમે શું બનાવ્યું તો અહીંયા ત્રીજા અને છઠ્ઠા ખાનામાં તમે જે દોર્યું હોય એ અહીંયા તમારે ઉત્તર લખવાનો છે. બતકને ચાંચ છે રાઈટ કરો
એટલે જો ચાર્જ હોય તો રાઈટ કરવાનું, ન હોય તો ના છેમ કરવાનું. પછી બંધારણના કુલ કેટલા પદ છે તો આપણે ગણવાના, કેટલા છે બંધારણના, તો કે ચાર, તો એ ખાનામાં લખવાનું છે ચાર. પછી સાતમા ખાનામાં તમે શું બનાવ્યું તો અહીંયા આપણે સાતમું ખાનું છે, યા તમે શું બનાવો છો એ તમારે અહીંયા લખવાનું છે. પછી માછલીનું મોઢું કઈ બાજુ છે, ડાબી બાજુ કે જમણી બાજુ, તો તમારે માછલીનું ચિત્ર જે છે એનું જોવાનું, કઈ બાજુ છે ડાબું કે જમણું એ તમારે કરવાનું છે. પછી કયું ચિત્ર બનાવવામાં તમને સૌથી વધુ મજા આવે, તો આમાં તમને ચિત્ર જે બનાવવામાંથી સૌથી વધુ મજા તમને શેમાં આવે છે, તો જે ચિત્રમાં વધુ મજા આવી હોય એ આખા નામમાં લખવાનું છે. કયું ચિત્ર તમને ન ગમ્યું, હવે એવું એકાદ ચિત્ર હશે જે આપણને ના પણ ગમતું હોય તો અહીંયા એનું નામ લખવાનું છે. અને દસમું, મિત્રનું કયું ચિત્ર તમને સૌથી વધુ ગમ્યું, હવે તમારા મિત્રએ કોઈ ચિત્ર દોર્યું હોય એમાંથી તમને કયું સૌથી વધુ ગમ્યું એ પણ તમારે ત્યાં લખવાનું છે. આ બધા પ્રશ્નોના ઉત્તર તમારે જાતે લખવાના છે. હવે આ આપણે યોગ્ય ક્રમમાં ત્યાં ગોઠવી અને ત્યારબાદ જે અહીંયા આપણને કીધું છે સૂચના પ્રમાણે એ પ્રમાણે આપણે કરતા જવાનું છે. આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે બધા ફરીવાર મળીશું. થેન્ક યુ.